नमस्कार मित्रों, आजे आपने मकाईनो चेवड़ो बनावीशु। नमस्कार दोस्तों, आपने तोतर माता थी नर्मदा मेन कैनल थईने बोडेली तरफ जई रह्या छीए। आ नर्मदानी मेन कैनल छे। आपने चारोला गाम जई रह्या छीए। पहला आपने कमलेश भाई तथा इंद्रवदन भाई ना खेतर जईशु, जे बिल्कुल कैनल ने अड़ीने ज आवेलू छे, अने पछी तेओनी साथे एमना गाम मां जईशुं। आजे मकाईनो चेवड़ो बनाववानो छे, जेथी खेतरथी मकाई लई जवानी छे। मित्रों, एज यूजुअल आपणे आ प्रदेशनी सुंदरताने निरखीशु। मने लैंडस्केप पेंट करवानुं खूब गमे छे। नेक्स्ट व्लॉगमां आपणे पेंटिंग पण करीशुं। दूर दूर सुधी गालीचा पाथरेला होय एम मकाई, घऊं, एरंडा अने नीलगिरीना खेतरो नजरे पड़े छे। मित्रों, आ एरियल शॉटने मोटा स्क्रीन पर जोवाथी तमे उड़ता होय एवो अनुभव थशे। अमे वीडियो 4K रिजोल्यूशनमां ज बनावीए छीए, जेथी आप एनी मजा मानी शको। भाईयो, आपनी गरवी गुजरात काई स्विट्जरलैंड थी कम सुंदर नथी हो। जय जय गरवी गुजरात। आ छे नर्मदा मेन कैनल, अने फ्रंट मां केसुड़ाना केसरिया झाड़ पूर बहार मां खीलेला छे। કેનલની સામેની બાજુ ચારોલા ગામ આવેલું છે। સમયનો અભાવ છે તો આપણે સીધા જઈએ કમલેશભાઈના ઘરે। આ એમના ઘરનો પાછળનો ભાગ છે, જ્યાં આપણે મકાઈનો ચેવડો બનાવવાના છીએ। અને આ છે એમનો વાડો। અંધારું થાય એ પહેલાં શૂટિંગ કરી લેવાનું હોય દરેક જન કાર્યરત છે। કોઠીનું ઝાડ જેમાં પાન કરતા ફળ વધારે છે, જ્યારે ઝાડને ફળ બેસે છે ત્યારે એને પૂરતું પોષણ મળે એ માટે પાન ખરી જાય છે। આપણે પણ નિવૃત્ત થવાની ઉંમરે કુટુંબના સંચાલનમાંથી મુક્ત થવું, એટલે કે ખરી જવું અને યુવાનોને સુકાન સોંપવું। કમલેશના પત્ની પ્રેરણા, જે અમારી ભત્રીજી પણ થાય છે, તે જોઈતા મસાલા રસોડામાંથી લઈ આવવામાં મદદ કરી રહી છે। કમલેશ મકાઈના છોડા સાફ કરવામાં, તેમના કાકી શ્રી માલવિકાબેન મકાઈ ગ્રેટ કરે છે, અને મમ્મી મહાલક્ષ્મીબેન વાસણને કંઠેવાળો એટલે કે માટી લગાવી રહ્યા છે। સુનૈના દાડમના દાણા કાઢી રહ્યા છે, અને કમલેશભાઈના કાકા શ્રી ઇન્દ્રવદન ભાઈ ખેતર ગયા છે। આપણે દેશી મકાઈ લીધી છે। કમલેશની દીકરી પૂજા અને દીકરો આવી કેમે કરીને મકાઈને સાફ કરવાની બાળહટ સાથે। મિત્રો, મકાઈનો ચેવડો અને મકાઈનો હલવો બંને દેશી મકાઈના વધુ સારા બનતા હોય છે, કારણ કે તેમાં ફાઈબર કરતાં પલ્પ વધારે હોય છે, જેથી ચેવડો અને હલવો સોફ્ટ બને છે। મકાઈનો પલ્પ અડધો છીનીને તૈયાર થઈ ગયો છે। અદ્ભુત સાંજનું દ્રશ્ય, જે ફક્ત ગામડામાં જ માણી શકાય, કારણ કે વાતાવરણ સાફ હોવાથી સૂર્ય છેક ક્ષિતિજ સુધી દેખાય છે। જેટલો પલ્પ તૈયાર થયો છે એટલા પલ્પથી વઘાર કરવાની શરૂઆત કરી દઈશું। બીજો તૈયાર થાય ત્યાં સુધી આપણે મરચા ચોપ કરી લઈએ અને વઘાર કરવાની શરૂઆત કરી દઈએ। તેલ ગરમ થાય એટલે સૂકા મરચાં ઉમેરીશું। રાઈ, જીરું,
થોડા લવિંગ અને તજના ટુકડા ઉમેરીશું। તલ અને હળદર ઉમેરીશું। ચોપ કરેલા મરચા, મરચાને થોડા શેકાવા દઈશું। કોઠું એટલે કે આપણા દેશી ફળોમાંનું એક, એમાં જે પોષક તત્વો છે એટલા કોઈ વિલાયતી ફૂડમાં પણ નથી હોતા। આપણે કોઠાની જેલી બનાવવાની અને ચટણી બનાવવાની વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। પછી મીઠી લીમડી એડ કરીશું। હિંગ ઉમેરી મકાઈનો પલ્પ ઉમેરીશું। બધો મસાલો હલાવીને બરાબર મિક્સ કરી લઈશું અને થોડી થોડી વાર એને હલાવતા રહીશું। બાકીનો પલ્પ પણ તૈયાર થઈ ગયો છે, એ પણ ઉમેરી દઈશું। યાદ કરો, આપણે છેલ્લે ક્યારે કોઈ કુદરતી સ્થળે બેસીને સ્પેશિયલ સમય કાઢીને સૂર્યાસ્ત કે સૂર્યોદયની મજા માણી હોય? જો યાદ ન હોય તો પછી કુદરતના આ ઐશ્વર્યના દર્શન ક્યારે કરશો? આને આપણે ધીમી આંચ પર શેકાવા દઈશું। શેકાઈ જાય એટલે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। અમારા બેયનું મોસાળ આ તરફ છે અને અમારું બાળપણનું વેકેશન અહીંની આસપાસના ગામોમાં જ વીત્યું છે। આપણે દૂધ અને થોડું પાણી ગરમ કરીને ઉમેરીશું। થોડું શેકાવા દઈશું। લવિંગ, મરી અને તજ પાવડર ઉમેરીશું। ગરમ મસાલો ઉમેરીશું। મિત્રો, ચેવડો તૈયાર થાય એટલે કઢાઈથી છૂટો પડી જશે। પછી એમાં ખાંડ ઉમેરીશું। ખાંડ પીગળીને મિક્સ થઈ ગઈ છે। આપણો ચેવડો તૈયાર થઈ ગયો છે, એને આપણે બાઉલમાં કાઢીને લીંબુ રસ રેડીને મિક્સ કરી લઈશું। દાડમના દાણા ઉમેરીશું। લીલા ધાણા, ઝીણી સેવ, કાજુ અને કિસમિસ ઉમેરીશું। આપણો મકાઈનો ચેવડો તૈયાર છે અને આજે ભોજન પ્રસાદમાં પણ એ જ લઈશું। અને હવે જોઈએ નેક્સ્ટ વિડીયોની ઝલક।